आज आप कलरो आभार मित्रों पार्ट पांच अमे सौ भणशु बराबर एम आप आज अमुक मुद्दा जोईए जेमा सौथी पहेला शाकभाजी फळ अने फूल। तो बाळ मित्रों शाकभाजी में आपणे अमुक शाकभाजी जमीननी अंदर थाय अमुक जमीननी बहार थाय। उदाहरण तरीके जोईए आपणे बटेटा, तो बटेटा जमीननी अंदर थाय बराबर। हवे फूल, तो जुदा जुदा जातना फूल, कमळ छे, गुलाब छे, तो कमळ पाणीनी अंदर थाय बराबर। पछी छे फळ, तो बाळ मित्रों फळ फळमां केरी, मोसंबी, नारंगी, तो केरी ने फळनो राजा कहेવામાં આવે છે, તો આજે આપણે એ ભણશું। ત્યારબાદ છે સાંભળો અને લખો, તો બાળ મિત્રો તમારી કલરો પાઠ્યપુસ્તકમાં પાઠ જોજો જેમાં લખ્યું છે સાંભળો અને લખો। તો સમજો કે આ શબ્દ લખેલા છે, તો આપણે શબ્દ વાંચવાનો છે અથવા તો તમારા ભાઈ બહેનને કહેશો જે વાંચશે અને તમે સાંભળશો, અને તમે પણ સાદા શબ્દો છે કાનાવાળા છે તો તમે વાંચી શકશો। નજર જાગ મામા અમર ભાગ કાકા। તો બાળ મિત્રો આ જે સાદા શબ્દો છે આ કાનાવાળા શબ્દો છે બરાબર, એ રીતે શબ્દો તમારે વાંચવાના છે। ત્યારબાદ આવે છે ઓળખો અને ગોળ કરો। તો બાળ મિત્રો તમને અમુક શબ્દો આપેલા છે એમાં ઉપર ચિત્ર છે અને નીચે એના શબ્દો છે, તો એ શબ્દની અંદર તમને જે ચિત્ર છે એ ચિત્રને ઓળખી અને એના પહેલા મૂળાક્ષર પર ગોળ કરવાનું છે। સમજો કે કમળ, તો અહીંયા કમળનું ચિત્ર છે તો આમાં આપણે ક ગોતવાનું છે, તો આ ક છે તો ક ઉપર ગોળ રાખો। પછી છે કાગડો, તો કાની બાજુમાં લીટો આવ્યો કાનું આવ્યો તો આમાં નહીં કરવાનું। પછી છે બતક, તો બતક ઉપર ક ઉપર ગોળ રાખો બરાબર। પછી છે મકાન, તો આમાં કામાં કાનું આવ્યું તો આ લખાણ, આ રીતે બીજા શબ્દો અને ચિત્રો આપેલા છે તેમાં તમારે ઓળખીને ગોળ કરવાનું છે। ત્યારબાદ છે જોડકા જોડો, તો બાળ મિત્રો તમને ફળ શાકભાજી અને ફૂલ એના જોડકા આપેલા છે તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ। અહીંયા તો હું તમને ખાલી શબ્દો દ્વારા સમજાવું છું। સમજો બટાકું, તો બટાકાનું ચિત્ર હોય, ગુલાબ તો ગુલાબ ફૂલનું ચિત્ર હોય, સફરજન તો એ ફળનું ચિત્ર છે, એની સામે પણ ફળદારને ફૂલ અને શાકભાજી આપ્યા છે। તો આ બટેકા, તો બટેકાને આપણે કોની સાથે જોડશું, સામે જે શાકભાજીનું ચિત્ર હોય એની સાથે, તો અહીંયા આપણે ભીંડો લેવું છે તો આને ભીંડા સાથે જોડો બરાબર। પછી છે ગુલાબ, તો આપણે એની સામે કયું ફૂલ છે એ ફૂલ સાથે જોડાવવું, તો આપણે અહીંયા કમળ લીધું છે તો ગુલાબને કમળ સાથે જોડાવવું બરાબર। ત્યારબાદ છે સફરજન, તો એ શેમાં આવે ફ્રૂટમાં, તો સામે જે ફ્રૂટ છે એની સાથે આપણે જોડવાનું છે, તો આપણે અહીંયા કેરી છે તો સફરજનને કેરી સાથે જોડશું। આ રીતે બીજા ચિત્રો તમારે આપેલા છે જે તમારે પાઠ્યપુસ્તકમાં જોડવાના રહેશે। પછી છે બાળકો રંગ પૂરણ, તો તમને અમુક ચિત્રો આપેલા છે એમાં રંગ પૂરણ, સમજો કે આજે આ શુદ્ધ ફૂલ છે તો એમાં પણ તમારે પાંદડી કેવી હોય તો આછા પર્પલ કલરની, પછી પાન કેવા હોય તો ગ્રીન કલરના, એની ડાળખી કેવી હોય તો ગ્રીન કલરની, જે તમને ચિત્ર આપ્યું છે એ ચિત્રને અનુરૂપ તમારે રંગ પૂરવાનો છે। હવે છે આંગળી ફેરવું, એટલે બાળ મિત્રો તમને મૂળાક્ષરો આપેલા છે એ મૂળાક્ષરોનો મહાવરો કરવા માટે તમારે આંગળી ફેરવી વારંવાર મહાવરો કરવાનો। સમજો કે અહીંયા ક છે, તો આ ક ઉપર તમારે આ આંગળી ફેરવાની, આવી રીતે બીજા અક્ષરો પણ આપ્યા છે જે આંગળી ફેરવી અને તમે મહાવરો કર્યા બાદ તમને જલ્દી આવડી જશે। પછી લખ્યું છે ટપકા જોડો, તો બાળ મિત્રો આપણે ગયા વિડીયોમાં પણ શીખી ગયા છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરો, તો પણ આજે હું તમને બીજી વાર બતાવું છું જુઓ અહીંયા, હવે આ ટપકા છે, હવે આમાં કયો અક્ષર બને છે જુઓ તમે, કયો બન્યો ક બરાબર, પછી આવડ ટપકા જોડવાથી શું બન્યું બ, કયો અક્ષર બન્યો અ બરાબર। હવે છે છ, તો બાળ મિત્રો આવી રીતે તમારે ટપકા જોડીને અક્ષર પૂર્ણ કરવાના છે બરાબર।
હવે જોઈને લખો તો બાળ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દો વાક્યો જે લખેલા છે એ જોઈને તમારી બાજુમાં અથવા નીચે લખવાના છે પછી છે ઉદાહરણ મુજબ લખો બરાબર ઉદાહરણ મુજબ લખો તો જો બાળ મિત્રો અહીંયા લખેલું છે અ આ અને એ તો તમારી પાઠ્યપુસ્તક પાઠ 5 માં પણ આવી રીતે લખેલું છે એની નીચે ક બ અમુક બીજા અક્ષરો પણ આપેલા છે તો આની મુજબ અહીંયા અ આ અને એ તો આ ક છે તો અહીં આપણે શું લખશું બોલો જોઈએ શું લખશું કા વેરી ગુડ તો અહીંયા આપણે લખશું કા હવે અહીંયા એ આવ્યો છે તો કાલે એક માત્ર કે તો આપણે અહીંયા કે લખશું બરાબર એ જ રીતે બ છે તો અહીંયા આપણે બા અને અહીંયા આપણે બે તો બાળ મિત્રો બીજા અક્ષરો પણ તમારે આવી રીતે લખવાના હશે બરાબર હવે છે શબ્દ બનાવો તો બાળકો આપણે ગયા પ્રવચનોમાં પણ શીખ્યાતા પાછો આજે આપણે શીખીએ જો અહીંયા મૂળ અક્ષરો આપેલા છે તો અહીંયા આ છે એની બાજુમાં બીજા મૂળ અક્ષરો છે તો એના આપણે શબ્દો બનાવશું આ અને જ તો શું થયું આ જ તો અહીંયા આપણે લખશું આ જ હવે તમે કહો જોઈએ આ કયો અક્ષર બનશે નહીં હાલો હું કહું આ ગ તો અહીંયા આપણે લખશું આ ગ પછી આ મ તો આ મ પછી છે આ વ તો આ વ પછી આવે છે આ પ તો આ પ તો બાળ મિત્રો આવા બીજા શબ્દો પણ તમારે બનાવવાના છે પછી છે વાંચો અને લખો તો બાળ મિત્રો શબ્દો તમારે વાંચી અને લખવાના છે ત્યારબાદ છે ખૂટતા મૂળાક્ષરો લખો તો તમને શબ્દો આપેલા હશે એમાં એક શબ્દની અંદર અમુક અક્ષરો લખેલા ના હોય તો એ અક્ષરો આપણે લખવાના છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ ગા જ તો અહીંયા શું આવશે અનુમાન કરવું જોઈએ હા ર તો અહીંયા આપણે ર લખવાનું છે પછી છે બા ખાલી જગ્યા અને શ તો અહીંયા વચ્ચે કયો ખૂટતો અક્ષર લખશું ક બરાબર તો અહીંયા ક હવે છે કે ર ચલો વિચારો જોઈએ શું આવશે મ તો કે ર મ તો બાળ મિત્રો આવી રીતે આપણે પાઠ 6 આ અમુક આપણે શીખા હવે આપણે સવિસ્તાર સ્લાઇડમાં શીખીશું બરાબર જય ભારત જય હિન્દ આશા